ફિઝિકલી કોર્ટો શરૂ થાય અને જરૂરિયાતમંદ વકીલોને રૂપિયા 2 લાખની લોન આપવામાં આવે તેવી માંગ સાથે સુરતમાં કોર્ટ કેમ્પસમાં વકીલો એક દિવસના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજ્યો હતો. જો કે મંજૂરી વિના કાર્યક્રમ યોજાતા વકીલોની પોલીસે અટકાયત કરી હતી. કોરોનાના કારણે કોર્ટમાં ઓનલાઈનથી કામકાજ થઈ રહ્યું છે ત્યારે ફિઝિકલી કોર્ટો શરૂ થાય અને જરૂરિયાતમંદ વકીલોને 2 લાખ રૂપિયાની લોન આપવાની માંગ સાથે સુરતમાં વકીલોએ એક દિવસના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ કોર્ટ કેમ્પસમાં યોજવામાં આવ્યો હતો. મારું નામ સાગર એમવેલ્લી છે, એડવોકેટ. આજે કઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે? હવે વિરોધ પ્રદર્શન એટલા માટે કરવામાં આવે છે, છેલ્લા 9 મહિનાથી દેશમાં કોવિડનો મહામારીના લીધે સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં લોકડાઉન લાગેલું હતું. લોકડાઉન પછી અનલોક ચાલુ થયું. અનલોક 1, 2 સુધી 5 સુધી પડ્યું અને અનલોક 5 સુધી પડતા તમામ સરકારી અર્ધ સરકારી કચેરીઓ, ઇલેક્શનો, નેતાઓનું કામકાજ, નેતાઓનું રેલીઓ, હા, નેતાઓનો ચૂંટણી પ્રચાર, ઇલેક્શન બધું પતી ગયું છે અને એ લોકોનું રિઝલ્ટ પણ આવી ગયું છે. અત્યારે સબ રજિસ્ટ્રાર કચેરીઓ, આરટીઓ કચેરીઓ, તમામ કચેરીઓ ખુલી ગયા છે. પણ કોર્ટોની સાથે આવું ભેદભાવ કેમ? અને કોરોના કંટ્રોલ કરવાનું અને કોરોના કાબૂમાં રાખવાનું ખોટોય માત્ર ઠેકા લીધું છે, કોન્ટ્રાક્ટ લીધી છે. ખોટોય ખોટો ચાલુ કરે એટલે કોરોના વાયરસ વધી જાય, ખોટો બંધ થઈ જાય એટલે કોરોના વાયરસ કંટ્રોલમાં આવી ગયા એવું છે. એવું હોય તો તમે એનો એક સાયન્ટિફિક રીઝન અમને આપો. ખોટો સાથે આવું ભેદભાવ કેમ છે? અને આ ભેદભાવ થાય એટલા માટે એને અટકાવવા માટે અને ફરીથી વકીલશ્રીઓને હિતમાં થતા વકીલશ્રીઓને આર્થિક સદ્ધરતા માટે 2 લાખ રૂપિયાની લોન માટે અમે આજ રોજ પ્રતિક ઉપવાસનું આયોજન કરેલ છે. એવું નથી કે ડાયરેક્ટ અમે પ્રતિક ઉપવાસનું આયોજન કરેલા છે, એની પહેલાં પણ 3 થી 4 વખત અમે બાર કાઉન્સિલ ગુજરાતમાં, સુરત બાર વકીલ મંડળમાં પણ અમે અરજી આપીને થાકી ગયેલા છે. હવે અમારી સહનશક્તિની પરીક્ષા છે એટલે અમે આજ રોજ આ પગલું ભરીને અને સરકારને અને નામદાર કોર્ટને એક મેસેજ આપવા માંગીએ છીએ કે હવે અમારી સહનશક્તિ પૂરી થઈ ગઈ છે, હવે તમે કાર્યવાહી કરો, નહીં તો અમે એના કરતાં પણ વધારે ઉગ્ર સ્વરૂપમાં ધરના કરવામાં આવશે. એની જે પણ ઘટના બને, બનાવ બને, એની આખી જવાબદારી સરકારની રહેશે. ઉપવાસના કાર્યક્રમની કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી, જેથી વિરોધ કરી રહેલા વકીલોની પોલીસે અટકાયત કરી હતી. વિરોધ કરી રહેલા વકીલોએ જણાવ્યું હતું કે અગાઉ પણ રજૂઆત કરાઈ હતી, પરંતુ આજ દિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી અને હજુ પણ જો માંગ પૂરી નહીં થાય તો આંદોલન કરાશે. આ વિરોધ પ્રદર્શનમાં વકીલોની પાંખી હાજરી પણ જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.